જામનગરમાં સુભાષ બ્રિજથી માંડીને સાત રસ્તા સર્કલ સુધી 3.20 કિલોમીટર લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાયઓવરનું કામ લગભગ એક વર્ષથી ચાલી રહ્યું છે. આ ફ્લાયઓવરના કામને કારણે રાહદારીઓને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડે છે, જેને ધ્યાનમાં લઈ આ ફ્લાયઓવરનું કામ ક્યાં પહોંચ્યું છે, આ ફ્લાયઓવરના કોન્ટ્રાક્ટરને કેટલું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે, આ ફ્લાયઓવરનું કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તેવા તમામ પ્રશ્નોને લઈને જીટીવી જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ઇન્ચાર્જ ડીએમસી ભાવેશ જાનીએ જણાવ્યું હતું કે ફ્લાયઓવર બનાવવા માટે રૂપિયા 193 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ફ્લાયઓવરનું કામ લગભગ 55% જેટલું પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં બ્રિજની કામગીરી પેટે અંકલેશ્વરની રચના કન્સ્ટ્રક્શન કંપનીને 85 કરોડ રૂપિયા ચૂકવી આપવામાં આવ્યા છે. વધુમાં જાનીએ જણાવ્યું હતું કે હાલમાં સાત રસ્તા સર્કલ ખાતે આ બ્રિજનું સર્કલ બનાવવાનું હોય તેના માટે નીચેના ભાગમાં રોડ પર બેરિકેડિંગ કામગીરીના ભાગરૂપે પતરા લગાડી દેવામાં આવ્યા છે. અને તેઓ એમ પણ જણાવ્યું હતું કે પાયલોટ બંગલા તરફના રોડ પર તથા ગોકુલનગર તરફ જતા ઇન્દિરા રોડ પર આ માટેના જોઈન્ટ લગભગ તૈયાર થઈ ગયા છે. આ સમગ્ર ફ્લાયઓવરની કામગીરી હજુ 1.5 વર્ષ ચાલશે, એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં ફ્લાયઓવર પૂર્ણ થવાની શક્યતાઓ તેઓ જણાવી છે. આ ફ્લાયઓવરની કામગીરીને કારણે નજીકમાં આવતી ચોમાસાની સીઝનમાં રાહદારીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું તંત્રએ અને કોન્ટ્રાક્ટરે ખાસ ધ્યાન રાખવું પડશે તેવી લોકોમાંથી માંગણી ઉઠવા પામી છે. રાહદારીઓ ટ્રાફિકમાં ક્યાંય ડિસ્ટર્બ ન થાય તેવું પણ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જોવું પડશે. આ સમગ્ર કામગીરી અંગે ઇન્ચાર્જ ડીએમસી ભાવેશ જાનીએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે પ્રસ્તુત છે. સાત રસ્તા સુધી સુભાષ ચંદ્ર બ્રિજના સ્ટેચ્યુ સુધીનું ફ્લાયઓવર બ્રિજનું કામ છે, જે 3.2 કિલોમીટરનું હાલ પ્રગતિમાં છે, જેનું અત્યારે 55% જેવો ફાઇનાન્શિયલ ફિઝિકલ પ્રોગ્રેસ થયેલ છે અને તેમજ ફાઇનાન્શિયલ પ્રોગ્રેસ પણ સારો એવો થયેલ છે. અને હાલે સાત રસ્તા સર્કલની પેરીમાં જે એલિવેટેડ બ્રિજ બનાવવાનો છે એની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, તેનું બેરિકેડિંગ પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. તેમજ આ બે બ્રિજના જે એપ્રોચ છે, પાયલોટ બંગલા બાજુનો અને ઇન્દિરા માર્ગ માટેના એ બાજુના એપ્રોચ બંને કમ્પ્લીટ થઈ ગયા છે, જેના જોઈન્ટની કામગીરી પણ ચાલુ છે. અંદાજે ડિસેમ્બર 2024 સુધીમાં આ બ્રિજની કામ પૂર્ણ થઈ જશે. આ બ્રિજમાં ઘણી બધી પીજીવીસીલના પોલ, અંદાજે 200થી વધારે પોલ, 25થી વધારે ટ્રાન્સફોર્મર તેમજ અંડરગ્રાઉન્ડ કેબલ લગભગ 300 મીટર જેવો શિફ્ટિંગ કરવાની કામગીરી હાલે પ્રગતિમાં છે. આ ઉપરાંત વધારાના પાણીની લાઇન, ભૂગર્ભ ગટરની લાઇન તેમજ ઘણી બધી યુટિલિટી ચેન્જ કરવાની કામગીરી હારોહાલ સાથે સાથોસાથ ચાલુ છે. એની સાથોસાથ બ્રિજનો પ્રોગ્રેસ અને પાઇલ ફાઉન્ડેશનની કામગીરી પણ ચાલુ છે.